સોમવારે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ વધુ એક પગલું આગળ વધારશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આયોજિત ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની દ્વારા રાજ્યમાં કુલ ₹10,23,537 કરોડનું વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. લખનૌમાં 14,619 રોકાણ પ્રોજેક્ટના અમલીકરણની શરૂઆત કરશે. એકવાર આ પ્રોજેક્ટ આકાર લેશે, રાજ્યમાં અંદાજે 34 લાખ નોકરીનું સર્જન થશે. વડાપ્રધાન અહીંયા આયોજિત થનારા ઔદ્યોગિક ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લેશે. રાજ્ય સરકારના આ 3 દિવસીય મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં આશરે 4,000 મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે, જેમાં દેશ અને વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ, ગ્લોબલ ઇન્ડિયન ફોર્ચ્યુન 500 કંપનીઓના પ્રતિનિધિઓ, રોકાણકારો, રાજદૂતો, હાઈકમિશનરો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સામેલ થશે. વડાપ્રધાન GBCના ઉદઘાટન સત્ર માટેના સ્થળ પર ખાસ બનાવવામાં આવેલા મુખ્ય હેંગરમાં મુખ્ય અતિથિ તરીકે દેશ અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને રાજદારીઓને સંબોધિત કરશે. ગયા વર્ષે 10-12 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારને આશરે ₹40,00,000 કરોડના રોકાણની દરખાસ્તો મળી છે, જેમાંથી લગભગ 1/4 ભાગનો શિલાન્યાસ GBC 4.0 દ્વારા કરવામાં આવશે.